મનસુખ માંડવિયાનો અલગ અંદાજ જોવા મળ્યો. આ વખતે માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા સમય પહેલા ક્રિકેટના મેદાનમાં ચોકા છક્કા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા જોવા મળ્યા. પોરબંદર લોકસભા અને વિધાનસભા ઉમેદવાર બંનેએ સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાઓએ પોતાની કિંમતી સમય કાઢીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. અને આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટોઝ પણ લીધા અને સોશિયલ મીડિયા પર પણ તેને શેર કર્યા, જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધી પ્લેનેટ. મહત્વનું છે કે મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરી હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે. ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી રાહતની ખબર. આગામી દિવસોમાં ગરમીમાંથી મળશે રાહત. કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો. આકાશમાંથી અંગદજાડતી ગરમી અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ સહન કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગે કહ્યું કે હવાની દિશામાં ફેરફાર થતા થોડા દિવસ ગરમીમાંથી રાહત મળશે. પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે, જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે. और तापमान में अगले तीन दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद चार दिन बढ़ने का उम्मीद है 2-3 डिग्री सेंटीग्रेड. આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ગરમીનો પારો ફરી ઉચકાવાની સંભાવના છે. એટલે કહી શકાય કે 2-3 દિવસ ગરમીમાંથી છુટકારો મળ્યા બાદ ફરી ભીષણ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. ભર ઉનાળે વરસ્યો વરસાદ, ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ ડાંગનો નજારો જરા જુદો છે. ડાંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટું પડતા બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક તરફ હવામાન વિભાગે અંગદજાડતી ગરમીની આગાહી કરી છે, તો બીજી તરફ ડાંગથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા. ભીષણ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વરસાદ ખાબકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. કાર અથડાઈ અને પાણીની સમસ્યા ઉભી થઈ. વડોદરામાં કારની ટક્કરથી પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી ગયો. એક કાર ચાલકની બેદરકારી લાખો વડોદરાવાસીઓને ભારે પડી. કાર ચાલકે બેદરકારીથી ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી ગયો, સાથે જ હજારો લીટર પાણી વહી ગયું, જેના સમારકામમાં 3-4 દિવસનો સમય લાગશે. પાણીની આજવા મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં ફરી પાણીનો કકળાટ શરૂ થયો છે. ભર ઉનાળે 4 લાખ લોકોને પાણી માટે પરેશાન થવાનો વારો આવ્યો. હાલ પાલિકાએ મુખ્ય લાઇનનો વાલ્વ રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે, સાથે જ બે જવાબદાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે સવારે 8 વાગ્યાના અરસામાં આજવાથી આવતી પાણીની લાઇનના એર વાલ્વમાં કાર અકસ્માત થયો અને જેને લઈને તેને દુરસ્ત કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી, તો બીજી તરફ સમારકામની કામગીરીને લઈને પૂર્વ વિસ્તારના લોકોને પાણીનો પુરવઠો નહીં મળી શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. અમદાવાદમાં ભર ઉનાળે વધુ એક બૂવો પડ્યો. મણિનગરથી જશોદાનગર માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે શારદાબેનની વાડીની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો. મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા. હજુ ગત માસે હોળી પર ગુરુજી રેલવે ઓવરબ્રિજથી કેનાલ થઈને જશોદાનગરના માર્ગ પર લાખોના ખર્ચે પાક્કા ડામરનો રોડ બનાવાયો હતો, તેમજ માર્ગ પર રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને સાવચેત કરીને તંત્ર બેરિકેડ લગાવીને કામ પૂરું કર્યા. મને સંતોષ માન્યો હતો. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંક્યું.
ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘરે થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને પૂછપરછમાં તેઓ ફાયરિંગ કરીને ભાગ્યા ત્યારે સુરતથી અમદાવાદ જતા સમયે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરતા મુંબઈ પોલીસની ટીમ સુરત આવી પહોંચી. તેઓની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે અને તરવૈયાઓની મદદથી તાપી નદીમાં હથિયાર શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરે થોડા દિવસ પહેલા વહેલી સવારે 3-4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લઈ પૂછપરછ શરૂ કરી હતી. આરોપીઓ ફાયરિંગ કરીને મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં અને ત્યારબાદ ત્યાંથી બસમાં ગયા હતા અને આખરે કચ્છથી ઝડપાયા હતા. જો કે મુંબઈથી નીકળ્યા અને કચ્છ પહોંચે તે સમયે ટ્રેનમાંથી તેમણે રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકવાની કબૂલાત કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતની ટીમની મદદ લઈને આ રિવોલ્વરની શોધખોળ તાપી નદીમાં શરૂ કરી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક આ અંગે તપાસ માટે સુરત આવ્યા છે. ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શન બોર્ડમાં ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ યોજાઈ. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેના માટે સુરત પોલીસ એલર્ટ બની. ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટરોગેશન પરેડ રાખવામાં આવી અને આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી, જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હિસ્ટ્રી શીટર તેમજ અન્ય ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા. બુટલેગર્સ ગેસ રિફિલિંગમાં પકડાયેલા, હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલા, રાયટિંગ દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલા આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા કુલ 131 આરોપીઓને એક સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. આ તમામ લોકોનું પોલીસે ઇન્ટરોગેશન ફોર્મ ભરાવ્યું, જેમાં લખાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરે. આ તરફ કાપોદ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ આવ્યું, દેવ પક્ષને મળી જીત. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ. સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ 7 બેઠક પર દેવપક્ષનો ભવ્ય વિજય થયો. ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરતા દેવપક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ટ્રસ્ટના નિયમ મુજબ દર 5 વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે, જેમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામે છે. 21 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 51% જેટલું મતદાન થયું, ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી. સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈને આચાર્ય પક્ષે વિરોધ કર્યો હતો, જો કે બાદમાં ચૂંટણી અધિકારીએ એજન્ટને પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ અને પરિણામ જાહેર કરાયું. ટેમ્પલ બોર્ડની સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામી 107 મતે વિજય થયો, જ્યારે પાર્ષદ બેઠક પોપટ ભગત 69 મતે વિજય થયા, તો ગૃહસ્થ બેઠક પર જનકભાઈ પટેલનો 10773 મતથી, બટુકભાઈ પટેલનો 10789 મતથી, વિનુભાઈ પટેલનો 10742 મતથી, જ્યારે સુરેશભાઈ પટેલનો 10706 મતથી વિજય થયો. બ્રહ્મચારી બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. ચૂંટણીના પરિણામથી અસંતુષ્ટ આચાર્ય પક્ષે ગેરરીતિનો આક્ષેપ કર્યો. દેવપક્ષે ખોટી મતદાર યાદી ઉભી કરીને ચૂંટણી જીતી હોવાનો દાવો કર્યો. 700 વધુ બાળકો રહી ગયા સ્કોલરશીપ વગર. ભાવનગરમાં પુરાવા વગર બાળકોની સ્કોલરશીપ અટકી ગઈ. ભાવનગર શહેર અને જિલ્લાના ધોરણ 1-8 738 બાળકો સ્કોલરશીપથી વંચિત રહી ગયા, કારણ કે કેટલાક બાળકોનું આધાર કાર્ડ નથી તો કેટલાકના બેંક એકાઉન્ટ નથી, જેથી બાળકોને પ્રી મેટ્રિક સ્કોલરશીપ અટકી ગઈ છે. વિચરતી વિમુક્ત જાતિના મોટાભાગના બાળકોને રહેણાંકના પુરાવાનો અભાવ હોય છે અને રહેણાંકના પુરાવા વગર આધાર કાર્ડ નીકળી શકતું નથી, જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવામાં મુશ્કેલી પડે છે. સમગ્ર મામલે વિપક્ષે શાસક પક્ષ પર સવાલ ઉભા કર્યા છે, તો શાસક પક્ષે તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો. સરકાર બાળકોને ભણાવવા માંગે છે અને તે માટે આર્થિક સહાય પણ આપે છે, પણ કેટલાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના ખાતામાં પહોંચતી નથી. સરકાર દ્વારા રાજ્યમાં 50 વર્ગના બાળકો શૈક્ષણિક રીતે સદ્ધર બને તે માટે સરકાર દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં બાળકો આધાર કાર્ડના વાંકી સ્કોલરશીપથી વંચિત રહી ગયા. બીજી તરફ પ્રી મેટ્રિક સ્કોલરશીપ માટે આધાર કાર્ડની કામગીરી પૂર્ણ નહીં કરનાર શાળાના આચાર્યો સામે પગલાં લેવા શિક્ષણ વિભાગે ચેતવણી આપી. મહત્વનું છે કે સરકારી સહાય જમા કરાવવા PSMS માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે, જેથી સહાય સીધા જ બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને કૌભાંડ કર્યું. મહીસાગરમાં હિમોગ્લોબિન ટેસ્ટની ખોટી એન્ટ્રી કરી.
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં મહીસાગર જિલ્લાની 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની પોલ ખુલી છે. આરોગ્ય વિભાગે જિલ્લાની 1542 શાળામાં અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું. આ આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવાયું છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ ટેસ્ટ કરવામાં નથી આવ્યા તેવી હકીકત સામે આવી. સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાના પીએચસીના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અને બાળકોની કોઈ પણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી દીધી છે, જેથી એક જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટે આ અંગે તપાસ કરવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને લેખિતમાં અરજી કરી છે. કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. એક સાથે 35 દીક્ષાર્થીઓએ લીધા છે દીક્ષા. અમદાવાદમાં સર્જાયા ઐતિહાસિક દ્રશ્યો. અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવના આજે 5મા દિવસે એક સાથે 35 દીક્ષાર્થીએ દીક્ષા લીધી. આ 35 મુમુક્ષુમાં 10 મુમુક્ષુ તો 18 વર્ષથી નીચેના છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો. જૈન શાસનમાં પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બની. મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે થયો હતો. 5 દિવસીય મહોત્સવમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે 1,00,000 જૈન શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ પર નિર્માણ કરેલી ભવ્ય દિવ્ય અને સુરમ્ય આધ્યાત્મ નગરીની મુલાકાત લઈ સૌ કોઈ ભાવવિભોર થયા. જૈન મુનિ વિજય યોગ તિલક સુરેશ્વરજીના હસ્તે 11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી પ્રભુ મહાવીરના પંથે પ્રયાણ કર્યું. મહત્વનું છે કે જૈન શાસ્ત્રમાં સંયમનું અનેરું મહાત્મ્ય રહેલું છે. બાળકથી શરૂ કરી યુવા વર્ગ સુધીના 35 લોકો પરિવારમાં સંપૂર્ણ સુખ સંસારમાં તમામ સુખ હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી સંસારમાંથી સંપૂર્ણ મુક્ત થઈ સંયમ માર્ગ અપનાવ્યો છે. પ્રારંભે વિજય તિલક સહિતની વિધિ અને સૌથી મહત્વપૂર્ણ રજોહરણ આચાર્ય ભગવંતના હસ્તે અપાયા તે દ્રશ્યોએ ઉપસ્થિત મેદનીને ભાવુક બનાવ્યા. હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સહિત વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. 23 એપ્રિલને મંગળવારે હનુમાન જયંતિ હોવાથી અમદાવાદમાં શાહીબાગ કેમ્પ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે એક દિવસ અગાઉ હનુમાનજીના જન્મોત્સવ પહેલા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રામ મંદિરના ટેબ્લો સાથે વિવિધ ટેબ્લો આ શોભાયાત્રામાં જોડાયા. સવારના 7:30 વાગ્યાથી કેમ્પ હનુમાન મંદિરથી નીકળેલી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં કુલ 11 ટેબ્લો જે ધાર્મિક અને સામાજિક સંદેશ આપે તેવા મૂકવામાં આવ્યા. આ સાથે 14 જેટલા સુશોભિત ટ્રક, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડા, હનુમાનજીની વિશાળ ગદા, 200 જેટલા 2-વ્હીલર અને 50-75 જેટલી ગાડીનો કાફલો યાત્રાને આકર્ષિત કરે. ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી મંદિર કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદી, 56 ભોગ અને જન્મોત્સવ મહાઆરતી થશે. સાળંગપુરમાં ઐતિહાસિક ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. 75,000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા. ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે સાળંગપુરમાં ઐતિહાસિક ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સાળંગપુર, અમદાવાદ એવા વિવિધ વિસ્તારોમાં ફૂલડોલના સમયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમયો દર વર્ષે સાળંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે ફૂલડોલનો ઉત્સવ સાળંગપુર ધામધૂમપૂર્વક ઉજવતા અને એ જ પરંપરામાં મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે ફૂલડોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં દેશ પરદેશથી 75,000 હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા. ભક્તો વિવિધ આધુનિક પિચકારી દ્વારા કેસુડાના રંગે અને આધ્યાત્મના રંગે રંગાયા હતા. તીર્થધામ સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગે ચંગે પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ધૂળેટી પર્વ દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે મોડું આયોજન કરવામાં આવ્યું. અતિ પવિત્ર તીર્થ એવા સાળંગપુર ખાતે પુષ્પદોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી અને જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પદોલોત્સવ વિશે ભક્તોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. તરફ ચોટીલામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પદયાત્રીઓ પણ પગપાળા નીકળ્યા.
ભક્તોનું ઘોડાપુર ચોટીલા ધામ તરફ ઉમટી પડ્યું. ચૈત્રી પૂનમને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ચોટીલામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન અર્થે પહોંચી રહ્યા છે. ચૈત્રી પૂનમને લઈ લોકો પગપાળા યાત્રા કરી માં ચામુંડાના દર્શન અર્થે આવતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધૂમ ધકતા તાપમાં પણ ભક્તો થાક્યા હાર્યા વગર ચોટીલા તરફ આવતા દેખાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા માં ચામુંડાના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પ ઉભા કર્યા છે. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ ઉપરાંત ભોજન અને ચા નાસ્તાની સુવિધા સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા યોજી માતાજીના દર્શનને પહોંચી રહ્યા છે. પદયાત્રીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લા હાઈવે પર ઠેર ઠેર ચા, પાણી, નાસ્તો, જમવાનું, દવા તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો માટે ઠંડુ પાણી, છાશ તેમજ ફ્રૂટ સહિતની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં વધુ એક મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ. સૂરજદેવ મંદિરનો થશે વિકાસ. ચોટીલામાં આવેલા નવા સૂરજદેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો. મંદિરના સર્વાંગી વિકાસ માટે 2,87,00,000 ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ પ્રસંગે સીઆર પાટીલનું મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સમસ્ત કાઠી દરબારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું સૂરજદેવળ મંદિરે વિકાસલક્ષી કાર્ય થશે. રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે મંદિરના હોદ્દેદારોએ યોજ્યો હતો સન્માન સમારંભ, જેમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ચોટીલા તાલુકામાં આવેલું નવું સૂરજદેવળ મંદિર સમસ્ત કાઠી દરબાર સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં માત્ર કાઠી સમાજના લોકો જ નહીં પરંતુ તમામ જ્ઞાતિના લોકો પણ દર્શનાર્થે આવે છે. એવી શ્રદ્ધા છે કે અહીંયા બિરાજમાન સૂર્યનારાયણ દેવ તરીકેની દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા સૂરજદેવળ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બેસવા, પીવાનું પાણી, પાકો રસ્તો, પેવર બ્લોક સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે નવા સૂરજદેવળ મંદિર ટ્રસ્ટ અને તેના હોદ્દેદારો દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો સન્માન કાર્યક્રમ મંદિરના પટાંગણમાં જ યોજવામાં આવ્યો. ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો. કુંભાણીના ટેકેદાર બનેવી પાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે